નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોમાં આપણે પ્રકરણ 7 સહગ અને મગનો થોડો અભ્યાસ કર્યો હતો. આજે આપણે આગળ અભ્યાસ કરીએ તમારી લીટરની બોટલ. તમે 1 લીટર પાણીની બોટલ જોઈ છે, 1 લીટર બોટલ અને થોડી બીજી નાની બોટલ એકત્ર કરો. વિચારો કે 1 લીટરની બોટલ ભરવા તમારે નાની બોટલો કેટલી વખત ખાલી કરવી પડશે. એટલે કે 1 લીટર પાણીની બોટલ હોય તે મોટી હોય, એની નાની બોટલો કેટલી ખાલી કરવી પડશે તે તમારે વિચારવાનું છે. આપણે જોઈએ આગળ. તપાસો કે તમારું અનુમાન સાચું છે અને બાજુના કોષ્ટક પૂર્ણ કરો. એટલે કે બાજુનું કોષ્ટક છે તે પૂર્ણ કરવાનું છે, આપણું અનુમાન સાચું છે કે નહીં એમ જોવું. તો જોઈએ, આપણને અહીં બોટલ નંબર 1, બોટલ 2, બોટલ 3, બોટલ 4, બોટલ 5 એમ આપણે બોટલ લઈ લીધી છે. તેમાં આપણે જુદા જુદા મિલીની બોટલ રાખીએ. પહેલી બોટલ આપણે 100 મિલીની રાખીએ, 100 મિલીલીટર મિલી. બીજી 200ની, ત્રીજી 250 મિલીની, ચોથી 500 મિલી, પાંચમી 1000 મિલીની. હવે જોઈએ મારું અનુમાન કેટલી વાર ખાલી કરવી પડે તે જોઈએ. આપણે 100 મિલીની એક બોટલ એટલે 100 મિલીથી એવા કેટલા મિલી હોય ત્યારે 1000 થાય, 1000 એ 1 લીટર થાય. એટલે આપણે 10 વાર 100 100 નાખીએ, એટલે કે 10 વાર નાખવાથી પૂરું થાય 10 વાર. મારું માપન અને મારું અનુમાન. હવે 200 મિલીની આપણે 1000 કરવાના છે. કેટલી વખત નાખવાની? એકવાર 200 મિલી નાખીએ તો 200, 2 વાર નાખીએ તો 400, 3 વાર નાખીએ તો 600, 4 વાર નાખીએ તો 800 અને 5 વાર નાખીએ તો 1000. તો આપણે કેટલી વાર નાખવાના? 5 વાર. 250, 250, 500 એવા કેટલી વખત 250, 250 નાખીએ મિલીલીટરની નાની બોટલ? તો કે 4 વાર. પાંચસો મિલીની કેટલી બોટલ નાખી શકાય? તો કે 2 વાર નખાય એટલે થઈ જાય ને 1000 લીટર. હવે 1000 હોય, 1000 એની આપણે કેટલી બોટલ કેટલી વાર નાખીએ? 1000 મિલીની બોટલ હોય એને કેટલી વાર નાખીએ તો ભરાઈ જાય? તો કે 1 વાર નાખીએ એટલે ભરાઈ જાય. 1000 એટલે 1 લીટર થઈ જાય ને, 1000 મિલીલીટર એટલે 1 લીટર. જુઓ આદિત્ય શું કહે છે. મેં આ 1 લીટરની બોટલ ભરવા માટે 2 નાની પાણીની બોટલ ખાલી કરી. એટલે કે મેં 1 લીટર પાણીની બોટલ હતી ને એ ભરવા માટે કેટલી નાની પાણીની બોટલ ખાલી કરી? 2. એટલે કેટલાની હશે? તો કે 500 500. તેની નાની બોટલમાં કેટલું પાણી સમાઈ શકે? કેટલું સમાઈ શકે તેની નાની બોટલમાં પાણી? 2 કરી એટલે 500 મિલી સમાઈ શકે. અથવા તમને ન સમજાય તો 1000 લીટર ભાગ્યા 2 ભાગાકાર કરીને 500 મિલી જવાબ આવી જશે. 1 લીટરની બોટલ ભરવા માટે 5 વખત મારી નાની બોટલ ખાલી કરવી પડી. તો લીલાની બોટલમાં કેટલું પાણી સમાઈ શકે? 1 લીટરની બોટલ ભરવી હતી, કેટલી વખત ખાલી કરવી, કેટલી નાની બોટલ ખાલી કરવી પડી? 5 વખત. એટલે કે કેટલી હશે? તો આપણે આગળ ગણ્યું જ છે 5 વખત ક્યારે થયું હતું? તો કે 200 મિલી 200 મિલી. પરંતુ ન સમજાય તો આપણે 5 વખત અને લીટર કેટલાએ થાય? તો કે 1000એ. 100 મિલી હોય, 1000 મિલીલીટર હોય ને ત્યારે 1 લીટર થાય. તો આપણે કરવાનું 1000 ભાગ્યા 5, એટલે કે 5 2 10, 0 0 ઉપરથી ઉતાર્યો 0, ઉપરથી ઉતાર્યો 0.
તો કેટલો જવાબ આવશે? શૂન્ય. રામુની બોટલનું માપ. રામુને 250 મિલીની કોપરેલની ખાલી બોટલ મળી. ચિત્ર જોઈને ચર્ચા કરો કે મોટી બોટલ ભરવા માટે રામુ શું કરશે. જોઈએ, કોપરેલની 250 મિલીની બોટલમાં પાણી ભરીને તેને 1 લિટરવાળી ખાલી, એટલે કે 1 લિટરવાળી ખાલી બોટલ છે તેમાં રેડશે. જે સપાટી મળશે ત્યાં તે નિશાની કરી 250 લખશે. જો અહીંયાથી આમાં રેડ્યો એટલે જ્યાં સપાટી મળી, 250 મિલી નાની બોટલ તો છે જ, એટલે કે 250 મિલી થયું હોય ને એટલે એને નિશાની કરી 250 મિલી લખ્યું. પછી ફરીથી કોપરેલની 250 મિલીની બોટલમાં પાણી ભરી તેને 1 લિટરવાળી બોટલમાં રેડશે. તેથી તે કુલ હવે કેટલું થશે? 250 તો હતા, ફરીવાર 250ની રેડશે એટલે કેટલું થશે? 500 મિલી થશે. ત્યારબાદ ફરીથી 250 મિલી બોટલમાં પાણી ભરી લીટરવાળી બોટલમાં રેડતા મોટી બોટલમાં પાણી 250 મિલી, પાછા 250 એટલે 500, એમાં 250 ઉમેરી એટલે 750 થશે. છેલ્લે ફરીથી કોપરેલની 250 લિટરવાળી બોટલમાં પાણી ભરી 1 લિટરવાળી બોટલમાં રેડતા મોટી બોટલમાં પાણી 250 મિલી 250 મિલી એમ કરતા આપણે અહીંયા 750 આવ્યા હતા, તેમાં 250 નાખીએ એટલે કે 1 લિટર થઈ જશે એટલે બોટલ ભરાઈ જશે. મારી માપવાની બોટલ 200 મિલી, 400 મિલી, 600 મિલી, 800 મિલી અને 1 લિટરનું માપન કરી શકાય તેવી બોટલ બનાવવાની તમારી રીત શોધો. તેની ચર્ચા તમારા મિત્રો અને શિક્ષક સાથે કરો. વિચારો અને ચકાસો. તમારા ઘરની ડોલ, મગ, પ્યાલો અને બીજી વસ્તુઓ જુઓ. વિચારો કે આ દરેકમાં કેટલું પાણી સમાઈ શકે. તમારી માપન બોટલના ઉપયોગથી તમારું અનુમાન સાચું છે તે ચકાસો. મારું અનુમાન, મારું માપન મગ, મગમાં કેટલું પાણી સમાઈ શકે તમારું અનુમાન 200. માપન કેટલું આવ્યું તો કે 250. પ્યાલો, પ્યાલામાં કેટલું સમાઈ શકે? 250 અને 250. જગ, જગમાં કેટલું પાણી સમાઈ શકે અંદાજે લખીએ? 1 લિટર. 1 લિટર. નાની ડોલ 10 લિટર. 10 લિટર. મોટી ડોલ માં કેટલું સમય તે લખવાનું છે? 20 લિટર. 20 લિટર. નાનું ટબ 15 લિટર. માપન કર્યું તો 12 લિટર મળ્યું. ઘડો, ઘડા, ઘડો, મિસ્ટેક થઈ ગઈ, ઘડો 15 લિટર અને માપન કર્યું તો 12 લિટર મળ્યું. મને લાગે છે કે તે 750 મિલી થોડું ઓછું છે. મને લાગે છે કે આમાં 250 મિલીથી 500 મિલી વચ્ચે સુધી સમાશે. દવાખાનામાં નીતુને 5 દિવસ સુધી દરરોજ 3 ઇન્જેક્શન લેવાના છે. તેને 1 દિવસમાં કેટલી દવાની જરૂરિયાત છે? 5 દિવસની કુલ કેટલી દવા થશે? 1 ઇન્જેક્શનથી 5 મિલી દવા તેના શરીરમાં અપાશે. હું ઇન્જેક્શન નથી ડરતી, એમ કહે છે નીતુ બહાદુર છે, એ કહે છે હું ઇન્જેક્શનથી ડરતી નથી. 1 ઇન્જેક્શનમાં કેટલું હોય? 5 મિલી. તો નીતુને 5 દિવસ સુધી એવા 3 ઇન્જેક્શન લેવાના છે, એટલે કે 5 તેરીને 15, એટલે નીતુ દવામાં 15 મિલી ઇન્જેક્શન 5 દિવસમાં લેશે. મારે 1 ઇન્જેક્શન કેટલી દવા જોઈશે?
આંખના ટીપા આપણે 1 મિલી કરતાં ઓછા એક સાથે વાપરી શકીએ છીએ. કફ સીરપ કેટલી વાપરીએ આપણે? આશરે 5 મિલી. દૂધ 200 મિલી. એક સાથે 1 લિટરથી વધારે વપરાતા હોય તેવી વસ્તુઓની યાદી બનાવો. નાહવા માટે પાણી વાપરીએ છીએ ને, તો તમારે એક સાથે 1 લિટર કરતાં વધુ પાણી જોતું, એટલે કે વસ્તુ ગમે દ્રવ્ય પદાર્થ 1 લિટર કરતાં વધારે વાપરતા હોય એની યાદી લખવાની છે. આપણે 1 લિટર કરતાં ડીઝલ પણ વધારે વાપરીએ છીએ. એવી રીતના તમને એવા પદાર્થો મળે તેની યાદી તમારે બનાવવાની છે. કપડાં ધોવા માટે પાણી, નાહવા. અમીનાની પાણીની બોટલમાં 1 લિટર પાણી સમાઈ શકે છે. તેણે 250 મિલી અને તેના મિત્ર ગોવિંદે 150 મિલી પાણી પીધું. હવે તેની બોટલમાં કેટલું પાણી બાકી રહ્યું હશે? 1 લિટર પાણી સમાઈ શકે. અમીના અને તેના મિત્ર બંનેએ કેટલું પાણી પી લીધું? 250 ને 150 મિલી. ગોવિંદે 150 પીધું ને અમીને 250 પીધું, એટલે કે કેટલું? 5 ને 5 10 વધી 1 400. 400 મિલી પાણી તે બંને થઈને પી લીધું. તો કેટલું પાણી બાકી રહ્યું? 1 લિટરમાંથી 400 મિલી પાણી તો પીવાઈ ગયું છે. બોટલમાં કેટલું રહે? 600 મિલી. 1000 મિલી હોય કુલ, એટલે 600 મિલી રહે બાકી. કેટલું? 600. યુસુફ સાની દુકાન ચલાવે છે. તે 1 ગ્લાસ ચા બનાવવા 20 મિલી દૂધ વાપરે છે. ગઈકાલે તેણે 100 કપ ચા બનાવી. તેણે કુલ કેટલું દૂધ વાપર્યું? 1 ગ્લાસ ચા બનાવવા કેટલું દૂધ જોઈએ? તો કે 20 મિલી. તો આપણે 100 ગ્લાસ ચા બનાવવી છે તો કેટલું જોશે દૂધ તે આપણે શોધવાનું છે. આપણને ખબર નથી એટલે 30 રાશિ મૂકીએ. 100 × 20 એટલે કેટલા થશે? 2000 મિલી દૂધ જોઈશે. રાધાના દાદીમાં બીમાર હતા. ડોક્ટરે તેમને 200 મિલી દવાની બોટલ આપી. તેમણે 10 દિવસ સુધી દરરોજ સવારે દવા લેવાની છે. 10 દિવસ સુધી 200 મિલી રાધાના દાદીને લેવાની છે દવા. દરરોજ સવારે તેમણે કેટલા મિલી દવા લેવી જોઈએ? રાધાના દાદી બીમાર હતા, 10 દિવસ બીમાર હતા એટલે 10 દિવસની દવા આપી 200 મિલી. પરંતુ તેને કેટલી લેવી એમ કીધું નહોતું, એટલે આપણે જોઈએ કેટલી લેવી જોઈશે. તે 200 કેટલા દિવસ સુધી લેવાની છે? 10. તો ભાગાકાર કરીએ, 200 ભાગ્યા 10 એટલે 2 દાણ 20, અથવા 200 ભાગ્યા 10. 10 એકા 10 2 20. 0 0 ઉપરથી આવ્યો, 0 ભાગ ન ચાલે, ઉપર 0 ભાગમાં 0 એટલે 20. કેટલા મિલી દવા લેવી જોઈએ? તો કે 20 મિલી. દાહોદ ગામમાં રહેતા 5 સભ્યોના એક કુટુંબ દ્વારા 1 દિવસના પાણીનો વપરાશ કોષ્ટકમાં દર્શાવેલ છે. રસોઈ અને પીવામાં 30 લિટર, કપડાં ધોવામાં 40 લિટર, વાસણ ધોવામાં 20 લિટર અને નાહવામાં 75 લિટર. તેઓએ કુલ કેટલું પાણી વાપર્યું તે આપણે કહેવાનું છે. તો શું કરશું? આ બધાનો સરવાળો કરીશું, એટલે કુલ તેઓએ કેટલું પાણી વાપર્યું તે આપણે કહેવાનું છે. તો કે 165 લિટર સરવાળો કરીએ એટલે 165 જવાબ આવી જશે. કેટલું વાપર્યું પાણી તેમણે? 165 લિટર. તમારું કુટુંબ 1 દિવસમાં કેટલા લિટર પાણીનો ઉપયોગ કરે છે વિચારીને કોઠો પૂર્ણ કરો. તમારું કુટુંબ 1 દિવસમાં કેટલા લિટર પાણીનો ઉપયોગ કરે છે, કેટલું પાણી વાપરે તે તમારે વિચારવાનું છે, નહીં લખવાનું છે કોષ્ટકમાં.
ટીપે ટીપે દરિયો બને, તમારા ઘર કે શાળામાં કોઈ નળ ટપકે છે, વિચારો કે ટપકતા ટપકતા નળ દ્વારા આપણે કેટલું પાણી બગાડીએ છીએ, ટપકતા નળની ટોચે પાણી ટીપાને ઝીલવા નાની બોટલ મૂકો અને સમય નોંધો, એક કલાક પછી તપાસો કે બોટલમાં કેટલું પાણી એકઠું થયું, શોધો કે એક દિવસમાં કેટલું પાણી બગડે છે, એક અઠવાડિયામાં કેટલું પાણી બગડે છે, એક મહિનામાં કેટલું પાણી બગડે છે અને એક વર્ષમાં કેટલું પાણી બગડે છે. આણંદ ગામમાં દૂધ મંડળી છે. ગીતા અને અમી ત્યાં 4 લિટર દૂધ લેવા ગયા, પરંતુ દૂધવાળાને 1 લિટરનું માપ્યું મળતું નથી. તેની પાસે 3 લિટર અને 5 લિટરના જ માપ્યા છે, છતાં પણ તે તેમને પૂરું જ 4 લિટર દૂધ આપે છે. આમ તેણે કઈ રીતે કર્યું હશે સમજાવો. સૌપ્રથમ 5 લિટરવાળા માપ્યામાં દૂધ ભરી તેમાંથી 3 લિટરવાળા માપ્યામાં રેડતા 3 લિટરવાળા માપ્યા ભરાઈ જતાં 5 લિટરવાળા માપ્યામાં 2 લિટર દૂધ બાકી રહે જે ગીતા અને અમીને આપ્યું. આજ પ્રક્રિયા ફરીથી કરતા ગીતા અને અમીને ફરીથી 2 લિટર દૂધ મળે. આમ ગીતા અને અમીની પાસે કુલ 4 લિટર દૂધ થાય. 5 લિટરના હોય માપ્યા, તેમાંથી 3 લિટરના માપ્યામાં નાખી દે એટલે 2 લિટર વધ્યું. ફરી વાર એમ કરે, 3 લિટરના માપ્યામાં નાખી દે એટલે 2 લિટર વધ્યું. આ વધેલું દૂધ છે ને એ દૂધવાળો ગીતા અને અમીને આપે એટલે 4 લિટર થઈ જાય. 2 વખતે આમ કરતા